જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના નેતાઓએ બેઠક યોજી હતી. આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના 12 દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારનો બાળક હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય 3 બાળકની હાલત ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. હું ડૉક્ટર સોનલ શાહ, બાળરોગ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે કામ કરું છું. આજરોજ અમારે ત્યાં સસ્પેક્ટેડ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ટોટલ 5 કેસ નોંધાયેલા છે, જેમાં 2 જૂના છે અને કાલે 3 નવા કેસ દાખલ થયેલા છે અને 5ના સેમ્પલ મોકલાઈ ગયેલા છે. 5 કાલે દાખલ થયેલા 3 દર્દીમાંથી 1 દર્દી છે એનું મૃત્યુ થયું છે. બાકીના જે 3 છે એ ગંભીર હાલતમાં છે અને ચોથું એક પેશન્ટ છે તે અત્યારે રિકવરી ઉપર છે અને ભાનમાં આવી ગયું છે. અને આ રીતે અમે એને સંપૂર્ણ રીતે પૂરી પ્રયત્નો કરી અને એને બચાવવાની કોશિશ કરીએ છીએ. એટલે 5 પેશન્ટના આપણે જે સેમ્પલ છે એ NIV પુણે ખાતે મોકલેલ છે. એનો રિપોર્ટ આવતા લગભગ 2-3 અઠવાડિયાનો સમય લાગે છે. અને આ ઉપરાંત જે પણ જે જગ્યાએથી કેસ નોંધાયેલા છે, જે મોટાભાગના બધા ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયેલા છે, એ બધા જગ્યાએ એ લોકોએ જે આ એનો વેક્ટર છે જેને સેન્ડફ્લાય કહે છે એને અટકાવવા માટેની કામગીરી ચાલુ કરેલ છે. અને આ રીતે આપણે આગળ જે અને જે પણ દાખલ પેશન્ટ છે એની સંપૂર્ણ સારવાર અમે મેક્સિમમ સઘન રીતે આપી શકીએ એના બધા પ્રયત્ન ચાલુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.